પાટણ તાલુકાના બાલેસણા ગામના વતની અને વ્યવસાય વકીલ એવા યુવા પ્રગતિશીલ ખેડૂત પિનલભાઈ સોમાભાઈ પટેલે પોતાના પિતાની ઈચ્છાને માન આપીને દેશી ગાય અને આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે વર્ષ બે હજાર સોળથી તેમણે પોતાના નાના ભાઈ કુંદનભાઈ સાથે મળીને બારેક વીઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે હાલમાં તેમની પાસે જેટલી દેશી ગાયો છે જેના આધારે તેઓ ઘઉં બાજરી કપાસ આ એરંડા તમાકુ ઘાસચારો અને વરિયાળી જેવા વિવિધ પાકોમાં દેશી ગાયના છાણ મૂત્ર સાથે બીજા મૃત ઘનામૃત અને અળસિયાની મદદથી પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા આપી રહ્યા છે પિનલભાઈ પટેલે માનવી રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રીના પ્રાકૃતિક ખેતીના અભિગમમાંથી પ્રેરણા મેળવીને રાસાયણિક ખેતી પદ્ધતિનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે તેમજ તેના વિકલ્પ તરીકે દેશી ગાયના જરણ અને એડવાન્સ જૈવિક પેસ્ટીસાઇડ પ્લાન્ટ બનાવ્યો છે બાર ઘન મીટર અને એક લાખ વીસ હજારના ખર્ચે જીવામૃત પ્લાન્ટ અને પેસ્ટીસાઇડ પ્લાન્ટ બનાવ્યો છે જીવામૃત ટ્યુબ પ્લાન્ટમાં બનાવવા માટે તેઓ બાર હજાર લિટર લિક્વિડ ગૌજરણ છાણ ગોળ ચોખા વિવિધ વનસ્પતિઓ ભેળવીને ઓક્સિજનની ગેરહાજરીમાં પિસ્તાલીસ દિવસ મૂકી રાખ્યા છે જેની થકી લાખો કરોડની સંખ્યામાં સૂક્ષ્મ બેક્ટેરિયા બને છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે પેસ્ટિસાઇડ પ્લાન્ટ દ્વારા દર ચોવીસ કલાક ત્રણસો લિટર જીવામૃત મળે છે જેને ડ્રીપ ફુવારા અને ઘોરિયા દ્વારા આપી શકાય છે વર્ષે 4000 લિટર જીવામૃત જમીનમાં આપવાથી કાર્બનની ટકાવારી વધે છે જેનાથી જમીનની રોગ પ્રતિકારક શક્તિ અને ફળદ્રુપતા પણ વધે છે આ જૈવિક પેસ્ટીસાઇડ બનાવવામાં આદુ હળદર લીમડો રતનજ્યોત છાસ સીતાફળ નગોળ સૂકી તમાકુ સહિત થી વધુ કડવી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેનો છંટકાવ કપાસમાં કરવામાં આવતા આ વખતે ગુલાબી ઈયળ જીવાત સફેદ માખી અને ફંગી સાઇડથી છુટકારો મળ્યો છે તેઓ કહે છે કે જીવા મૃતુ ટ્યુબ પ્લાન્ટ આર્થિક રીતે થોડો ખર્ચા છે પણ તેનાથી ખેતીના અન્ય ખર્ચમાં ઘટાડો આવે છે દેશી ગાયના નિભાવ માટે તેમને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પણ મળે છે પિનલભાઈ વ્યવસાય વકીલ હોવા છતાં પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી આજે સમગ્ર પાટણ પંથકમાં યુવા પ્રગતિશીલ ખેડૂત તરીકે મેળવી છે તેઓ તેમના નાના ભાઈ કુંદનભાઈ સાથે મળીને બાર વીઘામાં આજે વિવિધ પાકોમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ કહે છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પહેલા વર્ષે ઉત્પાદનમાં સામાન્ય ઘટ જોવા મળે છે પરંતુ પછીના વર્ષોમાં ઉત્પાદન પણ વધે છે અને ભાવ બમણો મળે છે તેમજ ખેતી ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે જે ખેડૂતને ફાયદાકારક બની આર્થિક લાભ અપાવે છે સરકાર દ્વારા આ પ્લાન્ટમાં થોડી સબસિડી પ્રકારની રાહત આપવામાં આવે તો નાના ખેડૂતો પણ આ પ્લાન્ટ અપનાવી જીવામૃત અને જૈવિક પેસ્ટીસાઇડનો લાભ મેળવી શકે છે અમારો પરિવાર શુદ્ધ ઝેરમુક્ત અનાજ ખાય છે તો અન્ય લોકોને પણ ઝેરમુક્ત ખોરાક મળે એ માટે તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરે છે મારું નામ પટેલ પિનલકુમાર સોમાભી છે હું બાલિકના ગામનો વતની છું વકીલાતનો વ્યવસાયની સાથે સાથે પ્રાકૃતિક ખેતી પણ કરું છું હું છેલ્લા બે હજાર સોળથી દસથી બાર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરું છું મુખ્યત્વે ઘઉં બાજરી ગઈ વખત પ્રાકૃતિક ખેતીથી વરિયાળી પણ કરેલી આ વખતે કપાસ એરંડા એમાં પણ મેં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર વાપરેલું નથી એમાં જીવામૃત અને જૈવિક પેસ્ટીસાઇડનો ઉપયોગ હું કરું છું મેક્ઝિમમ અમે જીવામૃત અને એડવાન્સ પેસ્ટીસાઇડ જે જૈવિક છે એનો અમે ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે કમ્પોસ્ટ ખાતરનો પણ ખેતી માટે ઉપયોગ કરીએ છીએ અને એની અંદર જે ઘઉં અને બાજરી પેદા થાય છે એનો ડબલ ભાવ આપણને મળી રહે છે સરકારના પણ એવા સારા પ્રયત્નો છે માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીનો પણ જૈવિક ખેતી તરફ ગુજરાત આગળ વધે પ્રાકૃતિક ખેતી તરફ એ મને ખૂબ સારા પ્રયત્નો છે એનાથી પણ અમને પ્રેરણા મળી શકે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને ઝેર મુક્ત ખેતી કરવી જોઈએ એટલા માટે અમે એડવાન્સ જીવામૃતનો બાર બાર ઘન મીટરનો પ્લાન્ટ બનાવ્યો છે એની અંદર જૈવિક પેસ્ટીસાઈડ પણ બને છે અને જીવામૃત પણ બને છે સાથે સાથે અમે ભરપૂર પ્રમાણમાં યુરિયાના વિકલ્પ તરીકે ગાય દેશી ઉપયોગ કરીએ છીએ અને બિલકુલ કે ચોમાસાની અંદર રોગ આવતો આ કોઈ પણ પ્રકારનો આટલા વરસાદમાં રોગ આવેલ નથી જે પ્રાકૃતિક ખેતીના કારણે અને ગાય ઝરણ અને જીવામૃતના કારણે આ અશક્ય બનેલ છે એટલે દરેક ખેડૂતને મારી અપીલ છે કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો ખૂબ ઓછા ખર્ચે આ ખેતી થઈ શકે છે